સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થાની અંદર ત્રીજું ચેપ્ટર આયોજન એનો બીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન આપણે શીખી ગયા છીએ કે આયોજન એટલે શું અને તેની લાક્ષણિકતા જણાવો. આજે આપણે આયોજનની મર્યાદાઓ વિશે ભણવું છે. તો પ્રશ્ન આ મુજબ હશે, આયોજનની મર્યાદા સમજાવો. મિત્રો, દરેક પ્રશ્નની અંદર આગળ આને પણ વિચારી લેવું કે આયોજન એટલે શું, આયોજનની મર્યાદા સમજાવો. કોઈ પણ પૂછાઈ શકે. પેલો ક્વેશ્ચન આપણે ભણી ગયા છીએ. આજે માત્ર આપણે ચર્ચા કરશું આયોજનની મર્યાદા. મિત્રો, આપ જાણો છો એમ આયોજન એ ભવિષ્ય માટે કરવામાં આવે છે અને ભવિષ્યની અંદર કઈ ઘટનાઓ ઘટશે અથવા તો કયા પ્રકારનું ધંધાકીય વાતાવરણ રહેશે એ અંગે થોડી અનિશ્ચિતતાઓ હોય છે, જેને કારણે આયોજનની થોડી મર્યાદાઓ પણ ઉપસ્થિત થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ આયોજનની મર્યાદા. મર્યાદાઓમાં પહેલી મર્યાદા છે ભાવિની અનિશ્ચિતતા. મિત્રો, આપ જાણો છો ને ભવિષ્યની અંદર શું થવાનું છે એનું વર્તમાનની અંદર આપણે અનુમાન કરીએ છીએ, એટલે પૂર્વાનુમાન કરીએ છીએ, ત્યારે જે આપણે ધારણાઓ પૂર્વ ધારણાઓ આપણે નક્કી કરીએ છીએ, જે નિયમો નક્કી કરીએ છીએ, અનુમાનો કરીએ છીએ, એવું જ ભવિષ્યમાં બનશે એવું શક્ય હોતું નથી. સંપૂર્ણ 100% એમ જ થશે એવું પણ શક્ય બનતું નથી. પરિણામે ભાવિમાં અનિશ્ચિતતા જોવા મળે છે, જેથી આપણું કરેલું આયોજન એ સફળ ન પણ નીવડે એવું બની શકે. બીજી મર્યાદા જોઈએ. બીજી મર્યાદા છે આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે. આયોજન કરવા માટે નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક કરવી પડે છે. આ નિષ્ણાત વ્યક્તિઓ બહુ ઊંચી ફી લેતા હોય છે અને પરિણામે વધુ ખર્ચ થાય છે. એમ કહીએ કે આયોજન કરવા માટે નાણાં, સમય અને શક્તિ દરેક વસ્તુનો વ્યય થતો જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે. ત્રીજી આપણે મર્યાદાઓ જોઈએ. ત્રીજી મર્યાદા છે લાંબી પ્રક્રિયા છે. આયોજનની અંદર લક્ષણોમાં પણ ભણી ગયા છીએ કે પરિવર્તનશીલ આયોજન હોવું જોઈએ. શા માટે પરિવર્તનશીલ હોવું જોઈએ? તો ત્યારે પણ સમજ્યા હતા કે ભવિષ્યમાં પરિસ્થિતિઓ બદલે તો એને અનુકૂળ આપણા આયોજનમાં પણ ફેરફાર થવો જોઈએ. અને એટલા જ માટે આયોજન જ્યારે કરવામાં આવે છે ત્યારે માહિતી મેળવવી, એનું વિશ્લેષણ કરવું, એનું પૃથક્કરણ કરવું, પૃથક્કરણ પછી એના આધારે પૂર્વધારણાઓ કરવી, આ બધી જ પ્રોસેસ કરવામાં આવે ત્યાં સુધીમાં ખૂબ જ લાંબો સમય વહ્યો જાય છે. અને એટલા જ માટે આયોજનની એક આ મર્યાદા પણ છે કે આયોજન એ પ્રક્રિયા ખૂબ જ લાંબી છે. ત્યાર પછીની જોઈએ ચોથી મર્યાદા, આયોજન અપ્રસ્તુત. આયોજન અપ્રસ્તુત એટલે શું? તો મિત્રો, આયોજન અપ્રસ્તુત એટલે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે વર્તમાનમાં આયોજન બનાવીએ છીએ, એનું પૂર્વાનુમાન કરીએ છીએ અને ભવિષ્યમાં પરિસ્થિતિ અને સંજોગો કંઈક જુદા જ ઉદ્ભવી જાય છે, જેના કારણે આપણે બનાવેલું આયોજન એ કામ લાગતું નથી. એટલે કે આપણું આયોજન, આપણે જે આયોજન બનાવ્યું છે એ અપ્રસ્તુત થઈ જાય છે. તો ભવિષ્યની અંદર જો કોઈ એવા સંજોગો અને પરિસ્થિતિઓ ઉદ્ભવી જાય કે જેના કારણે આપણે બનાવેલું આયોજન એ કામ ન લાગે અથવા તો નિષ્ફળ જાય, તો એને કહેવાય છે આયોજન અપ્રસ્તુત થયું. તો એક આ મર્યાદા પણ છે. ત્યાર પછીની મર્યાદા જોઈએ તો આયોજન
એ જળતા પ્રેરે છે. મિત્રો, કુદરતે દરેક મનુષ્યને કંઈક ને કંઈક વિશિષ્ટ આપેલું છે. પેઢી એકમ કંપનીની અંદર કામ કરતા કર્મચારીઓ પાસે દરેક કર્મચારીને કંઈક ને કંઈક વિશિષ્ટ જ્ઞાન મળેલું છે કે જેનાથી એ કંઈક નવું કરતા હોય છે. હવે જ્યારે આયોજન આપવામાં આવે છે ત્યારે તળ સપાટીમાં કામ કરતા અથવા તો મધ્ય સપાટીમાં કામ કરતા કર્મચારીઓ એ આયોજનની અંદર ફેરફાર કરવા પ્રેરાતા નથી. એ લોકો એવું કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી. પરિણામ સ્વરૂપ પોતાની પાસે જે શક્તિ છે એનો ઉપયોગ કરતા નથી અને આયોજન મુજબ જ કામ કરવાનું વિચારે છે. એટલે એમ કહી શકાય કે આયોજન એ જડતા પ્રેરે છે. ત્યાર પછીની મર્યાદા, બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. મિત્રો, ગમે તેટલું આપણે કરીએ તો પણ જે ધંધાકીય એકમ પેઢી કે સંચાલકના હાથમાં નથી તેવા પરિબળો કે જેના ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ છે જ નહીં નિયોજકનું, એવા પરિબળો છે એ અનિશ્ચિત હોય છે. ક્યારે કયા પ્રકારના ફેરફારો થશે એ નિશ્ચિત કરી શકાતું નથી. પરિણામ સ્વરૂપે આવા બાહ્ય પરિબળોમાં વધુ ફેરફારો થાય તો એવા સંજોગોમાં આપણું કરેલું આયોજન એ નિષ્ફળ જવાનું બની શકે છે. માટે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા પણ એટલો જ ભાગ ભજવે છે આયોજન નિષ્ફળ થવા માટે. તો આ પણ એક મર્યાદા છે. સાતમી મર્યાદા છે અપૂરતી માહિતી. આપ જાણો છો મિત્રો કે આયોજન કરતી વખતે પૂર્વાનુમાનો કરવા માટે આપણે માહિતી એકઠી કરીએ છીએ, એનું વિશ્લેષણ કરીએ છીએ, એના ઉપરથી પછી પૃથ્થકરણ કરીએ છીએ અને પૃથ્થકરણના આધારે આપણે નિર્ણયો લેતા હોઈએ છીએ. આવી પરિસ્થિતિની અંદર જો મેળવેલી માહિતી અપૂરતી અથવા અધૂરી હોય અથવા તો ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિઓ છે એ ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિઓ જો ખોટી હોય તો એવા સંજોગોમાં એ માહિતી અને એ પદ્ધતિના અંતે લેવાયેલો નિર્ણય ચોક્કસ નિષ્ફળતા તરફ લઈ જાય છે. તો જો આયોજન કરતી વખતે આવી બાબતો બની હોય કે પદ્ધતિ જ ખોટી પસંદ થઈ ગઈ હોય કે માહિતી જે મેળવી છે એ માહિતી જ ખોટી હોય તો એવા સંજોગોની અંદર આયોજન નિષ્ફળ જાય છે અપૂરતી માહિતીને કારણે. કર્મચારીની કાર્ય સર્જનાત્મક શક્તિ છે એ અવરોધાય છે. તો મેં જડતાની અંદર વાત કરી એ મુજબ જ પોતાનામાં રહેલી શક્તિનો કર્મચારી બિલકુલ ઉપયોગ કરતો જ નથી, એ આયોજનને જ વળગી રહે છે. પરિણામે એનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ એ ક્યારેય પણ બહાર આવતી નથી, જેથી કરીને એની સર્જનાત્મક શક્તિનો લાભ કંપનીને ક્યારેય મળતો નથી. એટલે એમ કહી શકાય કે કર્મચારીને જે સર્જનાત્મક શક્તિ કાર્ય માટેની છે એ અવરોધાઈ જાય છે, એનો ઉપયોગ થતો નથી. છેલ્લી મર્યાદા, પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. આપણે જાણીએ છીએ આયોજનની અંદર મેળવેલી માહિતીનું ગાણિતિક માહિતી મેળવેલી હોય છે, એટલે કે સંખ્યાત્મક માહિતી મેળવેલી હોય છે. આ માહિતીઓ પર ચોક્કસ પદ્ધતિઓ દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે. આ પદ્ધતિઓ જો ખોટી રીતે પસંદ થયેલી હોય અથવા તો યોગ્ય પદ્ધતિનો પસંદગી ન થઈ હોય તો એના દ્વારા મળેલા પરિણામો અને એનાથી લીધેલા નિર્ણયો આયોજનને નિષ્ફળ નીવડવા માટે પૂરતા બની રહે છે. એટલે કે પદ્ધતિઓ જો ખામીયુક્ત ઉપયોગ થયો હોય તો આયોજન ચોક્કસપણે નિષ્ફળ જાય છે. મિત્રો, આ હતી આયોજનની મર્યાદાઓ. આ ઉપરાંત ટેકનોલોજીમાં થતા ફેરફારો, સરકારની નીતિઓ, કુદરતી આફતો, આવા અનેક પરિબળો છે કે જેના કારણે આયોજન નિષ્ફળ જવામાં જરા પણ વાર લાગતી નથી, એટલે કે કરેલું આયોજન નિષ્ફળ જાય છે. પરંતુ આવી મર્યાદાઓ હોવા છતાં પણ એટલું ચોક્કસ છે મિત્રો કે આયોજન હશે તો જ વિચલનોને દૂર રાખી શકાય છે, આયોજન વિના ચાલે જ નથી. એટલે કે આટલી મર્યાદાઓ હોવા છતાં પણ આયોજનના એટલા ફાયદા છે કે
આ મર્યાદાઓ હોવા છતાં પણ આપણે આયોજનનો કોઈ વિકલ્પ આપણી પાસે છે જ નહીં અને આયોજન કરવું જ પડે છે અને તો જ ધ્યેય મળી શકે, સારી સફળતા મળી શકે। તો મિત્રો આ થઈ આયોજનની મર્યાદાઓ। આવતા વિડીયોમાં આપણે મળીએ અને પછીના નેક્સ્ટ પ્રશ્નને લઈને। તો ભણતા રહો, વાંચતા રહો, આગળ વધતા રહો। ધન્યવાદ।